શ્રંગાર મંજરી જીદ લઈને બેઠી છે કે પરણશું તો કોને પરણશું, જેને ધર્મ ઉપર શ્રદ્ધા હોય, જે જીન તત્વને જાણકાર હોય, જેવા તેવાની સાથે આપણે નથી પરણવું, લલ્લુ પંજુઓ સાથે જેને કોઈ અક્કલ ના હોય, જેને ધર્મનું કોઈ જ્ઞાન ના હોય, પરણીને આખી જિંદગી પસ્તાવા સિવાય બીજું કાંઈ નહીં. શ્રીપાળ જેવી એન્ટ્રી મારી, શૃંગાર મંજરીએ જોયું, વાહ, છે તો બહુ ગુણિયલ ને રૂપવાન, પણ ખબર નહીં હવે આમાં પાસ થશે કે નહીં થાય. અચ્છા અચ્છા પંડિતો ના પાસ થઈ ગયા છે. શ્રીપાળે કીધું, પ્રકાશો તમારી કઈ સમસ્યા છે, હમણાં પૂરતી કરી દઉં. એટલે શૃંગાર મંજરીએ કીધું, મન વંચિત ફળ હોય. હવે આગળની ત્રણ લાઈન તમારે પૂરવાની છે, તમારે એટલે તમને શૃંગાર મંજરી નથી મળવાની, પાછી ખાલી ખાના પૂરવાના. શ્રીપાળને થયું કે પેલા ચમત્કાર બતાવી દઉં પછી સમસ્યા પૂરીએ. એટલે પૂતળી હતી, એ પૂતળીની પાસે જઈને ઉભા રહ્યા અને શ્રીપાળે હાર પહેરી લીધો અને પૂતળી પર હાથ મૂક્યો. જેવો હાથ મૂક્યો એટલે ઓલી અજીવ નિર્જીવ પૂતળીએ બોલવાનું શરૂ કર્યું, હરિહંતાઈ નવપય નિયમ મન ધરે ઝુકોઈ, નિચ્છય તસ સુર નરસ્તવે મન વંચિત ફલ હોય. હરિહંતાદી નવપદ, જો તમને તો નવપદની ઓળીમાં નવપદ યાદ નથી આવતા, અને હાલતા ને ચાલતા નવપદ યાદ આવે છે. હરિહંતાદી નવપદ એને મનમાં જે ધારણ કરે છે એ આત્મા ની દેવો અને મનુષ્યો તો સ્તવના કરે જ છે, અને એને મન વંચિત ફળની પ્રાપ્તિ. બીજી પાંચ સખીઓ હતી, વન બાય વન ઉભી થવા ગઈ. અવરમ ઝંખો આળ, સમસ્યાની પૂર્તિ કરો, આટલું મળી ગયું તો હવે આ દુનિયામાં તમારે કોઈને મેળવવા માટે આળ પંપાળ કરવાની જરૂર નથી. તમે બોલો છો કે હું બોલું? તમે બોલો. અરિહંત દેવ સુસાધુ ગુરુ ધમ્મ જ દયા વિશાળ, જપહુ મંત્ર નવકાર તુમે અવરમાં ઝંખો આ. જેણે અરિહંતને દેવ માન્યા, સુસાધુને ગુરુ માની, ગુરુ માન્યા, અને કેવલી ભાષી દયા ધર્મને ધર્મ તરીકે સ્વીકાર્યો, અને જેઓ સતત કયા મંત્રનો જાપ કરે છે, નવકાર મંત્રનો, આટલું જો તમને મળી ગયું તો એ બીજી બધી આળ પંપાળ અને પંચાત કરવાનું છોડ. ત્યાં ત્રીજી ઉભી થઈ, કર સફલો અપણ, આપણા આત્માને સફળ કરો. બરો જવાબ આપો, શું કરો તો તમારો આત્મા સફળ થાય? શ્રીપાળની પૂતળી પાસે જવાબ રેડી હતો. જેવો આમ પૂતળી પર હાથ મૂકે, તમે મોબાઈલને ટચ સ્ક્રીન, સ્ક્રીનને ટચ કરો, એ લાઈટ થાય કે ન થાય? બસ આ ટચ કરે, તમારે તો ખાલી લાઈટ જ થાય, આ તો ફાઈટ કરવાની શરૂ કરી. જવાબ, આરાહિત જઈ દેવ ગુરુ, દેહુ સુપતઈ દાણ, તવ સંયમ ઉયાર કરી, કર સફલો અપમાન. દેવની આરાધના કરો, ગુરુને સુપાત્રમાં દાન આપો, તપ સંયમ અને પરોપકાર કરીને તમારા આત્માને સફળ કરો.